વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા MS યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને VC ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને આજરોજ વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે VC ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં પોલિટેકનિકના વિદ્યાર્થીઓ માટે ફૂટ ઓવરબ્રિજ, પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે કેન્ટીનની સુવિધા, યુનિવર્સિટીના મેઇન કેમ્પસ માટે એક જ પ્રવેશદ્વાર તેમજ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના પેન્ડિંગ રિઝલ્ટના મુદ્દે આવેદનપત્રમાં જણાવી સમસ્યા નિરાકરણની માંગ કરી હતી. VVS દ્વારા માંગણીઓને લઈ હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વિદ્યાર્થી અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આજે આજરોજ MS યુનિવર્સિટીના રજિસ્ટરને અમે આવેદન આપવામાં આવ્યું હતું. અમારા મુખ્ય ત્રણ મુદ્દા હતા. એક તો ફૂટ ઓવર બ્રિજ હતો જે પોલિટેકનિક કેમ્પસથી હેડ ઓફિસથી જોડે વાળો, અને યુનિવર્સિટીનો મેઇન કેમ્પસ જે છે ત્યાં એક જ મુખ્ય એક જ ગેટ હોવો જોઈએ, અને પરફોર્મિંગ આર્ટ્સની કેન્ટીન, ત્યાં પરફોર્મિંગ આર્ટ્સની કેન્ટીન નથી, એના માટે અમે એક આવેદન આપ્યું છે. તો રજિસ્ટર સાહેબે એમાં એ કીધું છે કે આજે જે ફૂટ ઓવર બ્રિજ છે એમણે એ લોકોની રજૂઆત કરી દીધી છે નગરપાલિકામાં, અને એ ફૂટ ઓવર બ્રિજ જલ્દી પોલિટેકનિક કેમ્પસથી તે હેડ ઓફિસ સુધી આજે બનાવી દેવામાં આવશે. અને આજે મુખ્ય બીજી વાત એ હતી કે અમારો જે યુનિવર્સિટીની મેઇન કેમ્પસ છે ત્યાં એક મેઇન ગેટ હોવો જોઈએ, જેથી યુનિવર્સિટી વિરોધી જે તત્વ છે જે યુનિવર્સિટીનો આવીને વાતાવરણ ખરાબ કરી જાય છે, તો એ ખરાબ ના થાય એના લીધે અમે યુનિવર્સિટીનો એક જ ગેટની માંગણી કરીએ છીએ, જેથી વિદ્યાર્થીઓ પર આપણે નજર રાખી શકીએ છીએ. એ વિજિલન્સની જિમ્મેદારી આવે, યુનિવર્સિટીના સિસ્ટમની જિમ્મેદારી આવે. આજે તમે જોઈ શકો ત્રણે ત્રણ ગેટ પર આજે સિક્યુરિટી ગાર્ડો છે, વિજિલન્સ નથી રહેતી, અને એના લીધે આજે જે યુનિવર્સિટી વિરોધી તત્વો આવે છે એ અંદર ઘૂસીને આજે યુનિવર્સિટી વાતાવરણ ખરાબ કરી જાય છે. તમને લાગે છે?